ભાવનગર પંથકમાં બીજા દિવસે પણ મેઘાએ ભૂક્કા બોલાવ્યા. ભાવનગર શહેર અને ગામડાઓમાં બીજા દિવસે પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું. ભારે બફારાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. બપોર થતાં વાતાવરણમાં પલટો આવ્યો. વરસુ થતા વાદળો અંતે વરસી જ પડ્યા. એવા વરસ્યા કે આખું શહેર અને ગામ પાણી પાણી થઈ ગયું. શિહોર પંથક, વરલ, ટાણા, થોરાળી, રામગઢ, બેકડી, થાળા સહિત ગામોમાં વરસાદ પડ્યો. વરસાદી માહોલથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશી છવાઈ. અમરેલીના જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. દુધાળા સહિત ગામડામાં વરસાદ પડ્યો. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ પડતા રોડ પાણી પાણી થયા. ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય બફારા બાદ વરસાદ વરસ્યો છે. શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. વરસાદ વરસતા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છે. સતત બીજા દિવસે ધોધમાર વરસાદ કાપ્યો છે. પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આસપાસના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં તો વરસાદ થયો, પરંતુ સાંજ થતાની સાથે જ અનેક શહેરના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરના દ્રશ્યો જોઈ રહ્યા છો. વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો. તો નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બે દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. વરસાદના પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાચિયાવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા રાહદારીઓને પણ મુશ્કેલી છે. આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બે દિવસના વિરામથી મેઘરાજા રિટર્ન થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતા નદીઓ ગાંડીતુર બની છે. ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતા અહીં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે પાટણના સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા. ભારે વરસાદના પગલે કાલેડા ગામની સીમમાં પસાર થતી નદીમાં નવા નીર આવ્યા. કાલેડા વદાણી માર્ગ પર પસાર થતી ખારુબોહ નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા. તો સાબરકાંઠાના ઈડર પાસે પસાર થતી ભેંસકા નદીમાં બે કાંઠે વહી જવાનગઢ ગામની નદીમાં ભારે આવક થતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જવાનગઢ ગામની નદીમાં નવા નીર આવ્યા. નદીમાં પાણી આવવાને કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. રાતના વિરત વરસાદને કારણે ઠેર ઠેર નદી નાળામાં પાણીની આવક થઈ. ઉપરવાસમાં સારા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં પડેલા સારા વરસાદ બાદ મહેસાણાનો ધરોઈ ડેમ 66% ભરાયો. હાલ ડેમમાં 7,778 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં હાલ 66.12% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમની સપાટી 612.46 ફૂટે પહોંચી છે. ફરી નર્મદા ડેમની સપાટી વધી 135 ફૂટે પહોંચી ગઈ છે સપાટી હવે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ફરી છલકાવાની તૈયારીમાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમની પાણીની પુષ્કળ આવક થઈ છે. 24 કલાકમાં 43 સેન્ટીમીટરનો વધારો થયો. ઉપરવાસમાંથી પાણીની આવક 92,864 ક્યુસેક થઈ રહી છે, જેના પગલે નર્મદા ડેમની સપાટી 134.98 મીટરે પહોંચી છે. હાલ પણ નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખુલ્લા છે. નર્મદા નદીમાં કુલ 92,418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ 88.05% ભરાયેલો છે. નર્મદા ડેમમાં કુલ 4,567.85 MCM લાઇવ સ્ટોરેજ પાણી છે. સૌરાષ્ટ્રવાસીઓની સિંચાઈની સમસ્યા દૂર. ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયો. ગોંડલ લીલાખા પાસે આવેલો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ સિઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયા. આ વિસ્તારના લોકોની સિંચાઈની, પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં 9,172 ક્યુસેક પાણીની આવક થઈ. સામે 9,172 ક્યુસેક પાણીની જ આવક છે. હાલ ભાદર એક ડેમના 5 ગેટ 6 ફૂટ સુધી ખોલાયા. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપી છે. ભાદર એક ડેમમાંથી અડધા રાજકોટને તેમજ જેતપુર, ખોડલ, ધામ જૂથના યોજના, વીરપુર, અમરનગર જૂથ યોજના સહિતના ગામોને પીવાનું પાણી અપાય છે. ભાદર એક ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આકાશી આફત બાદ ડાંગના ગામડાઓના રોડ ધોવાઈ ગયા. કોઝવેના થયા કટકા, જુઓ લોકોની વેદના. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દંગલ મચાવ્યા બાદ રોડ, કોઝવે બધું જ ધોવાઈ ગયું છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં ગામડાઓના કોઝવેના 2 કટકા થઈ ગયા છે. ડાંગના વઘે તાલુકામાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે દિવડિયાનથી ચીખલા ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે. કોઝવે ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો છે, જેથી રોજિંદા કામકાજ અર્થે જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતો ભારે હાલાકી વેઠી રહ્યા છે. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે. બીમારીના સમયે કોઝવેમાં પડેલ ગાબડાના કારણે 108 પણ આવી શકતી નથી. કોઝવે ધોવાયાને 4 દિવસ થવા છતાં તંત્રે મરામતની કામગીરી ન કરતા લોકોમાં રોષની લાગણી ફેલાય છે. પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા આ કોઝવેના નિર્માણમાં વેઠ ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય વરસાદમાં દર વર્ષે કોઝવેનું ધોવાણ થઈ જતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. વરાપ નીકળતા મગરો વડોદરા દર્શન કરવા નીકળી પડ્યા.
વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ઓસરી ગયા અને અઠવાડિયું થઈ ગયું. હવે તો વરાપ નીકળી ગઈ છે, પણ શહેરમાં મગરોની અવર જવર બંધ નથી થઈ. જાણે મગરોને વિશ્વામિત્રી નદી કરતા વડોદરા શહેર વધુ માફક આવી ગયું હોય તેમ વડોદરામાં મગરોના આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે હવે કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પર મગરોએ જમાવ્યો અડિંગો. 9 ફૂટ લાંબો મગર દેખાતા રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો. મગર દેખાતા ટ્રાફિક પણ જામ થયો. છેલ્લા 2 દિવસથી મગર બ્રિજ પર આવવા પ્રયાસ કરતો હતો. આખરે મગર બ્રિજ પર આવી ચડતા તેનું રેસ્ક્યુ કરાયું. મગરનું રેસ્ક્યુ કરવા માટે બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. આ પહેલા 9 ફૂટ લાંબો મગર EME ટેમ્પલ ગ્રાઉન્ડમાં ઘૂસ્યો હતો, જે અંગેનો કોલ મળતાની સાથે જ વન વિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ. મગરના ગળા અને મોઢામાં દોરડું નાખતાની સાથે મગરે ધમ પછાડા કરીને રસ્સીમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો. થોડી વાર તો રેસ્ક્યુઅરોને પણ પાછળ ખસી જવું પડ્યું. બહાર જમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી. શહેરમાંથી અત્યાર સુધી 50થી વધુ મગરોનું રેસ્ક્યુ કરાયું છે. હાલ વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લા વિવિધ તળાવોમાં મળીને કુલ 1000 કરતા વધુ મગરો છે. મેઘરાજા નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે, હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં વરસાદનો 4th રાઉન્ડ શરૂ છે. ઉત્તર ગુજરાત પર આ વખતે ઓળઘોળ છે મેઘરાજા, ત્યારે આગામી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાત પર મેઘાની ઘાત છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ છે. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. દાહોદ અને મહીસાગરમાંથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ 3 દિવસ મધ્યમ વરસાદ પડી શકે છે. તો મેઘરાજા નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે. નવરાત્રીમાં પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમદાવાદ પાલનપુર હાઈવે પર 1.5 કિલો સોનાની લૂંટ, નાસ્તો કરવા ગયા અને સોનું ગાય. અમદાવાદ પાલનપુર હાઈવે પર 1.5 કિલો સોનાની લૂંટ થતા સનસનાટી મચી ગઈ. 1.5 કિલોથી વધુના સોનાની લૂંટ થઈ. હાઈવે પર ઉભી રહેલી બસમાંથી અચાનક જ 2 અજાણ્યા શખ્સોએ સોનું ભરેલી બેગને ઉઠાંતરી કરી. લૂંટ કરવાની વિગતો સામે આવતા જ SP અને LCB નો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. અમદાવાદનો આગળીયા પેઢીનો કર્મચારી રાજસ્થાન સોનું આપવા જઈ રહ્યો હતો. અમદાવાદથી રાજસ્થાન જતી બસમાં કર્મચારી સોનાની બેગ લઈને જઈ રહ્યો હતો. એ દરમિયાન અમદાવાદ પાલનપુર હાઈવે પર છાપીના ભરકાવાડાના પાટિયા પાસે બસે હોલ્ડ કર્યો હતો, જેથી કર્મચારી નાસ્તો કરવા માટે શ્રીરામ નામની હોટલમાં ગયો હતો. જેવો તે નાસ્તો કરવા ગયો તે દરમિયાન 2 લૂંટારું બેગ લૂંટી અને ભાગી ગયા હતા. આ ઘટનાના જે CCTV સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે પહેલા લૂંટારૂ દોડીને બસમાં ચડ્યા હતા, થોડી વાર રહીને બેગ લઈને બંને લૂંટારૂઓ બસમાંથી ઉતરીને ભાગ્યા હતા. બેગ નથી એ ધ્યાનમાં આવતા જ કર્મચારી પણ તેની પાછળ દોડ્યો. કરોડોની કિંમતનું લૂંટેલું સોનું લઈ બાઇક પર પાલનપુર તરફ ભાગી ગયા. 7 શખ્સો ઓડિશાથી ટ્રકમાં 200 કિલો ગાંજો લઈને અમદાવાદ ડિલિવરી કરવા આવ્યા, પોલીસે પકડી લીધા. ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયરની હિંમત તો જુઓ. પહેલા દરિયા કિનારેથી છુપાઈ છુપાઈને ડ્રગ્સને ડિલિવરી કરાવતા હતા, પણ હવે તો 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો છેક 1539 કિલોમીટર દૂર ઓડિશાથી અમદાવાદ સુધી ટ્રકમાં ડિલિવરી કરાવી રહ્યા છે. વટવા GIDC માં આ ગાંજો ડ્રગ્સની ડિલિવરી થાય પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો. 1 નેપાળ, 1 અમદાવાદ અને 5 ઓડિશાના મળી કુલ 7 આરોપીની ધરપકડ કરી. ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવેલા ગાંજા અને ડ્રગ્સ સાથે 7 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બાતમીના આધારે તપાસ કરતા ટ્રકમાંથી સૂકવેલો ગાંજાનો પાવડર અને MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા અને અમદાવાદની વટવા GIDC માં